भक्तना चरणों में कोटि कोटि वंदन। जे सुरवीरता अने जे शौर्य थी भरेला एवा नाथा भगतना आ मेळीमां उपस्थित माननीय भाई श्री भरतभाई, माननीय अर्जुनभाई, माननीय विमलजीभाई, बच्चूभाई, नवगणभाई, डॉक्टर मोढवणिया साहेब, शक्ति सेनाना प्रमुख राणाभाई અને ઉપસ્થિત સર્વે મહાનુભાવો, મારા વાલા વડીલ ભાઈઓ અને અમારી બહેનો, આ છઠ્ઠી પદયાત્રામાં આપ સૌનું સ્વાગત તો છે જ, પણ આ પદયાત્રા આપણે જે હેતુથી કરીએ છીએ એ આપ સૌ કોઈ જાણો છો। સૌ પ્રથમ તો મને એક વાતનું દુઃખ છે કે આપણે જ્યારે વ્યસન મુક્તિ માટે, શૈક્ષણિકના હેતુ માટે જ્યારે પદયાત્રા યોજીએ છીએ ત્યારે આપણે અહીંયા જ ફાકીના કાગળિયા ઉડાડ્યા છે। આ આપણા સમાજ માટે ખરેખર નીચા જોવા જેવું છે, આવું ન હોવું જોઈએ। અને કદાચ આ ત્યાં હતું, મેં ચાહીને નથી જોયું, તો હું તો ખુદ જાતે ઉપાડીને ક્યાંક કચરામાં નાખી આવું, પણ મારે આ વાત કેવી હતી અને મારે જોવું હતું કે કોણ આ બે પ્લાસ્ટિકની કોથળી ઉપાડે, આ મહત્વની વાત હતી। શું કામ આપણે વાત કરીએ છીએ શૌર્યની, સાહસની, સુરવીરતાની, પણ આજે આપણે વ્યસનમાં ભરડામાં છીએ। આમાં અત્યારે જેટલા બેઠા છે ને એમાં 90% મોઢામાં ફાકી હશે, પછી આપણા ભાઈઓ હોય કે અમારી બેનો પણ કઈ કમ નથી। પણ જ્યારે આજે આપણે વ્યસન મુક્તિ માટે થઈને દર વર્ષે ભેગા થઈએ છીએ તો વધુ ને વધુ આપણે ભેગા થવા જોઈએ। તમને ખબર છે આ આપણા એક આપણા સમાજની એકતાનું પણ આપણે એક પ્રતીક છીએ। આની જગ્યાએ જો બીજો સમાજ હોય ને તો અહીંયા જગ્યા ન હમાતી હોય, આપણે તો પાછું વળી એમાં એમ કે પક્ષાપક્ષી, ના ના અર્જુનભાઈનું છે ને એ તો વળી કોંગ્રેસને લગતું હશે, બાબુભાઈનું આવે તો કે ભાજપને લગતું હશે। પણ હું એમ કહું છું કે નાથા ભગત ક્યાં કોઈ ભાજપ કોંગ્રેસમાં હતા? નાથા ભગત તો તમે વિચાર કરો કે જેણે આપણા સમાજ માટે બારવટું ખેડ્યું, જેણે પોતાના વટ વચનને વેર ખાતર પોતાના મોતને જેણે મીઠું ગયું, એવા સુરવીરના માટે આપણે સૌ જ્યારે ભેગા થઈએ છીએ ત્યારે હું એમ માનું છું કે ઘરમાં કોઈ ન રહેવું જોઈએ। મારા ઘરમાં તો હું એકલી જ છું એટલે એક જ આવું, પણ આપણે સૌએ જેટલું વ્યસન મૂકવાની જરૂરિયાત છે ને એની સાથે સાથે જ આપણે એક થવાની જરૂરિયાત છે, અને એક એટલે ફક્ત ને ફક્ત મહેર, આપણે સૌ એક મહેર એકતાના આપણે ખરેખર મણગા ફૂંકીએ છીએ, પણ જ્યારે સમય આવે છે ને ત્યારે આપણે ભેગા નથી થતા। હું તો કોઈ રાજકારણમાં નથી, હું નથી ભાજપમાં, નથી કોંગ્રેસમાં, મેં બધાને કીધું છે, આપણા બધા જે કોઈ રાજકીય ભાઈ બહેનો છે બધાને કીધું છે કે રાજકારણ સિવાયની જો કોઈ વાત હોય તો આપ મને કહેજો, હું ચોક્કસ આપના આમંત્રણમાં આવીશ। આ પદયાત્રામાં શું કામ આવી છું? કારણ કે અહીંયા કોઈ રાજકારણ માટે બધા ભેગા નથી થતા, અર્જુનભાઈ કે જે કોઈ ભાઈઓ અહીંયા આ બધું કરી રહ્યા છે એ રાજકારણ માટે નથી કરી રહ્યા, એક એવા વિરલ વ્યક્તિત્વને આપણે આજે યાદ કરીએ છીએ, એના ગુણગાન ગાઈએ છીએ, તો એમાંથી કંઈક શીખીએ તો ખરા। અને આ વ્યસને આપણને એટલો ભરડો લીધો છે, પોરબંદરમાં ડોક્ટરોની સંખ્યા વધતી જાય છે, એનાથી વિશેષ મેં ઘણા ટાઈમથી ઓબ્ઝર્વેશન કરું છું સાહેબ, દર શનિ રવિ રાજકોટથી અમદાવાદથી કેન્સરના ડોક્ટરોની શિબિરો થાય છે, એના કેમ્પો થાય છે, કારણ કે એ લોકો સમજી ગયા છે કે આ વિસ્તારમાં વ્યસન વધારે છે એટલે કેન્સરના દર્દીઓ વધારે છે એટલે અમારો બિઝનેસ વધારે થશે, ડોક્ટરો જે હોય માફ કરજો
છાપ આપણા વડીલો કે જે લોકો કાંઈ નહોતા ભણ્યા એ લોકો આફ્રિકા પહોંચ્યા, આફ્રિકાથી લંડન પહોંચ્યા અને વગર ભણે ઇંગ્લિશ ફૂલ બોલે છે. અને પરદેશમાં આપણે મહેર છીએ એનું રાજ કરે છે. આપણે મુઠ્ઠીભર મહેર સમાજ વિશ્વના એકો એક દેશમાં છીએ એનું આપણને ગૌરવ છે. તો આ ગૌરવને આપણે અહીંયા તો વધારે છીએ બધા, તો આપણે ભેગા થઈને આ ગૌરવને વધારે વધારવું જોઈએ. પણ આ ગૌરવ ક્યારે વધે? જો આપણે વ્યસનથી મુક્ત હશું, શૈક્ષણિક રીતે આપણે આગળ હશું અને સમાજમાં આપણે એક હશું. મારું તારું નહીં કરીએ, એક જણો પકડાણો તો આપણે 10 જણા રાજી થઈએ, એક જણાને લાફો કોકે માર્યો તો આપણે 20 રાજી થઈએ. આ વસ્તુ જ્યારે મૂકશું ત્યારે આપણે સૌ એક નવા સમાજ તરફ આગળ જશું. ખાસ કરીને આજે વ્યસન મુક્તિની વાત છે ત્યારે યુવાધનને કહું છું કે વ્યસન પાછળ બરબાદ ન થાવ. આપ તો બરબાદ થાવ છો, આપના પરિવારને પણ બરબાદ કરો છો. કારણ કે વ્યસન એક તો પાછું એમાં એવું છે કે મારી બહેનો એક જ વ્યસન કરે, ખાલી ફાકી ખાય. પણ ભાઈઓ તો પાછા એમ થાય કે અમે તો સુરવીરો સાહસિકો એટલે અમે તો સાથે દારૂ પીએ, અને દારૂ પીતા પછી પાછું એમ થાય કે ચાલો હવે બહેનો શું, એ તો ઘરની બાયું કહેવાય, બાયું એ શું, બાયુંમાં શું. પણ ના, સ્ત્રી છે ને એ સહન શક્તિ છે. હમણાં ઘણી વાર જોક્સ બોલે કે બેન શક્તિ છે તો ભાઈ સહન શક્તિ છે. ના, ભાઈ સહન શક્તિ નથી, બેન સહન શક્તિ છે. કારણ કે તમે દારૂ પીધેલા હશો, ઘરમાં આવીને મારકૂટ કરી હશે, ઘરમાં ખાવાની ક્યાંક રામાયણ હશે. કારણ કે તમે વ્યસનમાં હોય, તમે રોજની 4-5 ફાકી ખાઈ જતા હોય, તમે 200-500 કમાતા હોય તો સાંજે ઘરે લઈને તમે શું જવાનો છો, તમારા પરિવારને તમે શું આપશો, તમારા દીકરાને તમે શું સંસ્કાર આપશો. આ નાથા ભગતને જે કોઈ વિંજા ભગત કે મા સતી લીલબાઈ આ બધા જે સુરવીર અને સતીઓ થયા ને, શહીદો થયા ને, એના માતા પિતાને આવા કોઈ વ્યસન નહોતા. મેં તો હમણાં જ એક જગ્યાએ કીધું હતું 4-5 દિવસ પહેલા જ કે જેની માં ફાકી ખાતી હોય ને એની દીકરી સતી લીલબાઈ ન થાય. તો જે માને કહું છું ને એ ભાઈઓને પણ લાગુ પડે છે. કારણ કે તમે પોતે જ્યારે ફાકી ખાતા હશો, તમે પોતે જ્યારે દારૂ પીતા હશો, તો તમારું સંતાન તમને જોશે એ શું કરશે મોટું થઈને, એ તમારાથી છાનુમાનું. તમે બીડી પીને ફેંકશો ને એટલી ઠૂઠ્યું એ છોકરો છાનુમાનું પીશે. આ વાત મેં મારા પતિ ભૂરા મુંજા પાસે જાણી છે, એને વ્યસન સિગરેટનું એમાંથી થયું હતું. બેનો આપણી પાછી ઘણી વખત એવું હોય ઘરવાળાને ખબર ને પણ ન પડવા દેવાની હોય હું ફાકી ખાઉં છું, એટલે બેનો છોકરાને કે કાલે 5 રૂપિયા ધોવા પર છે, 15 રૂપિયાની ફાકી લઈ આવ. એટલે છોકરાને એમ થાય, પાછી એમ કે બાપાને કહેતો નહીં, તાર બાપાને ન કહેતો, એટલે છોકરાને એમ થાય કે આમાં છે શું, એટલે એમાંથી એ મોઢામાં મૂકે અને એ ફાકી તરફ જાય. તમે વિચાર કરો આજે જે દીકરો કમાતો નથી ત્યાં દિવસમાં 3 ફાકી ખાય છે. મારે તો થોડુંક વધારે બોલાઈ ગયું, માફ કરજો બધાય. પણ હું એમ કહું છું કે જે કોઈ વ્યસન મૂકો ને તો જ આ સાચી પદયાત્રા ગણાશે, નહીતર આ પદયાત્રાઓ આપણે ગમે એટલી કરશું પણ નકામી છે. શિક્ષણની અંદરમાં પણ આપણે આગળ જવું પડશે. હવે ઘણું બધું આગળ છે આપણું તંત્ર, એવું નથી કે આપણા મેર સમાજના દીકરા દીકરીઓ નથી ભણતા, ખૂબ ભણે છે. પણ આ ફાકી અને દારૂના પૈસા બચાવીને કોઈ એક દીકરીની ફી પણ ભરશો ને તોય તમારી ખૂબ ઊંચી સેવા થઈ જશે. તો આવો આપણે આજે સૌ ભેગા મળી નાથા ભગતના ચરણોમાં વંદન પણ કરીએ અને સાથે એક સોગંદ પણ લ્યો કે ભાઈ અમે વ્યસનથી મુક્ત બનશું, અમે અમારા પરિવારના અમારા સંતાનોને ભણાવીશું અને અમારા સંતાનોને સારા સંસ્કાર આપીશું એટલે કે શિક્ષણ આપશું અને સાથે સાથે અમારા મહેર સમાજની એકતા બતાવીશું. રાજકીય વાત અલગ છે, રાજકીય જે કોઈ વ્યક્તિઓ ઊભી હોય એની વાત આખી અલગ છે, પણ એ રાજકીય વાત છે.
પણ જ્યારે આપણે મહેરને એક થવાનું હોય આવી એક નાગાર્જુન સિસોદિયાની તિથિ હોય શહીદ કે જેને કેટલી નાનપણમાં ક્યાં એને શહીદી હોય તો એવો એક દિવસ હોય કે આપણે નાથા ભગતની આ પદયાત્રા હોય ત્યારે આપણે સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીએ આપણે અહીંયા આપણી એકતા કેમ ન દેખાડી શકીએ અને એક વખત જો આપણે આપણી એકતા સંખે સંખી દેખાડવાનું ચાલુ કરીએ ને પટેલ લોકોની જેમ બીજી બધી લોહાણા બીજા બધા સમાજોની જેમ તો આપણે ખૂબ આગળ હશું અને યુવાધન આજ આપણે વાયડાઈ કરીએ કે તે તો ઓલાને તો મારવો જ છે પણ ભાઈ તું થાકીને દારૂ પીતો હોય પછી એક લાફો મારવા જઈશ ને તો તું પડી જઈશ હામે વાળો તને મારી નોયો જશ ત્યારે આપણી મહેનતી શૌર્યતા કે આપણું સાહસ કે આપણી વીરતા ક્યાં જશે આ સૌ મારી વાત ઉપર વિચાર કરજો આનો ક્યાંક ને ક્યાંક થાય તો અમલ કરજો આટલા આટલા વખતથી આપણે જે આ કાર્ય કરી રહ્યા છીએ એ કાર્યને એવું નિર્માણ કરીએ કે કોઈ લોકો વ્યસન ન લેતા હોય વડીલો હોય યુવાનો હોય એકબીજાને વાત કરો જે વ્યસન નથી કરતો એ તો કોકને કહી શકે છે ને કે ભાઈ તું વ્યસન મૂકી દે કમસે કમ જ્યારે અહીંયા વ્યસન મુક્તિની વાત અને જેના માટે આ પદયાત્રા આજે યોજાઈ રહી છે ત્યારે તો કમસે કમ આપણા મોઢામાં ફાક્યો હોવી જ ન જોઈએ આટલું પણ જો આપણે કરી શકીએ ને તો આપણા સમાજ માટે કંઈક સારું કર્યું કહેવાશે મને તમારા બધા કરતા કદાચ મને એવું લાગે છે કે આપને તો આપનું ગૌરવ છે મને વિશેષ ગૌરવ છે કે હું મહેર સમાજની પુત્રવધુ છું તો બહેનો માફ કરજો કદાચ મેં આ કડવી વાત કીધી છે પણ સંસ્કાર છે ને એ આપણા ઘરથી પહેલું ચાલુ થાય કોઈ પણ બાળકને સંસ્કાર આપીએ છીએ ને પહેલા માતા પિતા બીજા ગુરુ અને ત્રીજો પ્રભુ ઈશ્વરને સારી બુદ્ધિ આપે બસ કડવી વાત કીધી છે મારી વાતથી કોઈ પણને દુઃખ લાગ્યું હોય તો ફરી ફરી આપ સૌની માફી માંગો છું અને આ સમયે તમને સાંભળી તે બદલ આપ સૌનો આભાર અસ્તુ